दरेक पार्टी आवे छे पण अमे अमारा मत विस्तारनी अंदर साहेबना जे काम छे ए जोईए छे एने एमने एमने जोईने साहेब दर वखत ચૂંટાઈને આવે છે તો હું બહુ ગૌરવ સાથે કહું છું કે મને હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના મત અવિરત પડે મને મળે છે પાયટ તો ગ્યાસુભાઈ માટે ટપ નથી કેમ કે 15 વર્ષથી પ્રજાના કામ કરે છે પ્રજાની વચ્ચે રહે છે નહીં થવાવાળા કામો ગ્યાસુભાઈ પૂરા કરી આપે છે એમઆઈએમ તો ધ્વસ્ત થઈ ગયું છે जन आशीर्वाद थी मारा पक्षे जे सर्वे करायो एनी अंदर जन समर्थन मने मळ्यो छे के मारी सीट एवी सीट छे के जेमां 40% मुस्लिम मतदारों ने 60% मारा हिंदू समाजना मतदारों छे परंतु हूँ बहु गौरव साथे कहूँ छूं के मने हिंदू अने मुस्लिम बंने समाजना मत अवरित पड़े मने मळे छे अने एना ज परिणामे हूँ भारतीय जनता पार्टीना खेरखाओने हरावी शक्यो छूं मारी सामे बे कैबिनेट मंत्री हार्या छे एक पूर्व मंत्री हार्या छे अने चौथी वखत જે બે વખત મારા ઉમેદવારોની સામે કોર્પોરેશન હાર્યા છે એમને લાવ્યા છે એટલે મારે કોઈ ચિંતાનો વિષય નથી કેમ કે કોઈ ગમે તે બોલે મારું કામ બોલે છે અને આ તમારી સામે જે દેખાય છે શાંતિપુરા શમશાન ગૃહ આ જૈન સમાજનું શમશાન ગૃહ છે અને આની અંદર ફક્ત સાધુ અને સાધ્વીઓનું અગ્નિદાહ દેવામાં આવે છે કેમ કે એમને ભઠ્ઠી પર નથી દેવાતું એમને લાકડા પર જ દેવાય છે મારે એક નામાંકિત અખબારના તંત્રીશ્રીએ મને બોલાવીને કીધું કે શમશાન છે ને બહુ ખરાબ હાલત છે મેં 32,80,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને આ શમશાન ગ્રહની અંદર એનું જે છે બેસવા માટેની વ્યવસ્થા નાહવા માટેની ગીઝર ગરમ પાણી સાથે કે માનો કે અગ્નિદાહ દીધા પછી લોકો એટલે 32,80,000 રૂપિયા મેં આપ્યા હતા જૈન સમાજે દિનેશ હોલની અંદર મને બોલાવીને મારું જાહેર સન્માન કર્યું હતું એટલે વિસ્તારની અંદર દેવી પૂજકનું શમશાન ગ્રહ હોય મુસ્લિમ સમાજના કબ્રસ્તાન હોય એટલે શમશાન કે કબ્રસ્તાન તમામ જગ્યાની ઉપર સમ નજરે એક વિચારથી બધાનું કામો કર્યા છે અને ગુજરાતની અંદર એકમાત્ર વિધાનસભા દરિયાપુર એવી છે કે જ્યાં 9 કાર્યાલય ચાલે છે અને 9 કાર્યાલયમાં 5 મારા મ્યુનિસિપલ કાઉન્સિલરના 1 મારા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલરના 2 મારા અને 1 સામાજિક આગેવાનના એટલે કોઈ પણ જગ્યા 9 કાર્યાલય નહીં હોય એટલે તમારે મેં મારા દ્વાર ખુલ્લા રાખ્યા છે કે હું ધારાસભ્ય તરીકે પહોંચું કે ના પહોંચું પરંતુ મારી પ્રજાને કામ કરાવવું હોય તો નજીકમાં નજીકે જઈને કામ કરાવી શકે છે 24/7 પ્રજા માટે તો ઉપલબ્ધ છું બિલકુલ અત્યારે આપ પ્રચાર પણ કરી રહ્યા છો આપના વિસ્તારમાં ફરતા ફરતા જ વાત કરીશું એટલે લોકો સાથે પણ આપણે ઇન્ટરેક્શન કરી શકીએ ગ્યાસુભાઈ બીજું અમારે એ પણ સમજવું છે તમે જે કામ કર્યા છે એ તો ગણાવ્યા પણ આની સાથે સાથે કયા કામ આપના હજી બાકી છે મારે જેને કહેવાય કે લોકોને રોજી રોટીનો બહુ પ્રશ્ન છે પરંતુ અમે સરકારમાં નથી મોંઘવારીનો બહુ મોટો પ્રશ્ન છે અમે સરકારમાં નથી એટલે અમે લોકો જે 8 રાહુલ ગાંધીજીએ જે વચનો આપ્યા છે એ વચનો લઈને અમે આવ્યા છે કે ભાઈ 10 લાખની અમે માફી આપીશું આરોગ્યમાં 3,000નું ભથ્થું આપીશું 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીશું એટલે એને બેકાર નવયુવાનોને નોકરી આપીશું અને વિસ્તારના જે સમસ્યાનો કામ છે ફક્ત એક જ જગ્યા જ કહ્યું હશે કે જ્યાં જે કોમ્યુનિટી હોલ બનાવવાનું હતું દરિયાપુર વિસ્તારમાં પણ ત્યાં નથી બની શક્યો કે ત્યાં જગ્યા નહોતી જે મુસ્લિમ પોકેટ છે સિટી હોલ એરિયામાં છે પરંતુ અહીંયા જ લાલાકાક હોલ છે પાછળ એને મેં જમીન દોષ કરાવી અને રિનોવેશન કરાવીને ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ બનાવડાયું છે અને એર કન્ડિશન બનાવ્યું છે એટલે એક જે દરિયાપુરના વિસ્તારના લોકોની ડિમાન્ડ હતી એ જગ્યાના અભાવે હું પૂરી નથી કરી શક્યો કે હું 3,000 વાળાની જગ્યા જોઈએ અને 30 મીટરનો રોડ જોઈએ એટલે મારી મોટામાં મોટી ઉપલબ્ધિ એ રહી કે કોરોના દરમિયાન જ્યારે તમામ નેતાઓ ઘરમાં છુપાઈ ગયા હતા એવા સમયની અંદર નિર્ભયપણે કોરોનામાં પ્રજાની વચ્ચે રહીને કામગીરી કરી છે જ્યાં સુધી સરકારે વાત માની સરકારનો સહકાર લીધો સરકારે વાત ના માની ત્યારે નામદાર હાઈકોર્ટની અંદર મેં પીઆઈએલ દાખલ કરી હતી અને મારી પીઆઈએલની ઉપર ચીફ જસ્ટિસશ્રીએ એક નિવેદન કર્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે માનવી જેવો વ્યવહાર થાય પશુઓ જેવો નહીં એ મારી પીઆઈએલ પર થયું હતું અને સમગ્ર દેશની અંદર હેડલાઇન બની હતી
પછી જ્યારે સરકારી હોસ્પિટલની અંદર બેડ ખૂટી પડ્યા ત્યારે મેં હાઈકોર્ટ પર ગુહાર લગાવી કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલ જે છે પ્રાઇવેટ હોસ્પિટલ જે છે એની અંદર 50% બેડ ફ્રી કરવામાં આવે એટલે સમગ્ર ગુજરાતના લોકોને 50% બેડ ફ્રી કરાવડાયા તમામ લોકોને અનાજ મળી રહે એ માટેની પણ કર્યું એટલે નામદાર હાઈકોર્ટ દ્વારા લોકોને સંપૂર્ણ ન્યાય મળ્યો ઓક્સિજન પ્લાન્ટ લગાવડાયા જ્યારે મ્યુકર માઇક્રોસિસની બીમારી આવી ત્યારે સરકારશ્રીએ નિવેદન કર્યું કે બહુ મોંઘું આનું ઈલાજ છે ત્યારે પણ આપણે કીધું કે લોકો ટેક્સના પૈસે આપણે ચૂકવતા હોય ગમે તેટલું મોંઘું ઈલાજ હોય આપણે એમને કરવું જોઈએ અને એમાં પણ હું સફળ રહ્યો સાથે સાથે મારા જીવનનું એક સ્વપ્ન હતું કે ગરીબ લોકોને આરોગ્ય સેવાઓ મળી રહે હાર્ટ છે કિડની છે કેન્સર છે સમગ્ર ગુજરાત જાણે છે કે સતત 8 વર્ષ સુધી વિધાનસભામાં અમે મુદ્દો ઉઠાવ્યો એ વખતેના મુખ્યમંત્રી આનંદીબેન મહિલા હતા માયાળુ સ્વભાવના હતા અને એમણે મારી વાત માની અને જ્યારે મેં એમનો જાહેર આભાર માન્યો ત્યારે મારા પક્ષે પણ મને નોટિસ આપી કેમ કે કેટલા લોકોએ અફવા ફેલાવી કે કદાચ હું ભાજપમાં જઈ રહ્યો છું પરંતુ એ વાત નહોતી એક ગરીબોને જે 2 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી થઈ હતી હાર્ટ કિડની કેન્સરમાં એટલે મા વાત્સલ્ય યોજના બનાવવામાં સફળતા મળી પછી એ જ મા વાત્સલ્ય યોજનાને આયુષ્યમાનમાં કન્વર્ટ કરવા માટે 30 માર્ચ 2017ની આપ જે છે એ મારી એપી જોઈ શકો છો જ્યારે અમિત શાહ શંકરસિંહજી વાઘેલાને મળવા આવ્યા ત્યારે મેં એમને રજૂઆત કરી હતી કે ગુજરાતમાં ભાજપ સરકારે જ બનાવેલી યોજના મા વાત્સલ્ય બહુ સફળ છે આને દેશવ્યાપી તમે બનાવો અને તમે પ્રધાનમંત્રીજીને મારી વાત પહોંચાડો ત્યારે એમણે મને કીધું હતું કે 100% તમારો સજેશન સારો છે હું વાત પહોંચાડીશ અને એ વખતે મેં વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે આની યોજનાની સફળતા જોઈને આ દેશના લોકોને લાભ મળશે એ આયુષ્યમાનમાં કન્વર્ટ થયું જ્યારે મા વાત્સલ્ય યોજના બની ત્યારે મેં વિધાનસભામાં મારો વક્તવ્ય હતો કે હવે હું ધારાસભ્ય બનું કે ના બનું મને ટિકિટ મળે કે ના મળે હું જીતું કે હારું પરંતુ મારા જ્યારે અંતિમ શ્વાસ હશે ત્યારે મને એક આનંદ હશે કે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગ જે છે એમને હું હાર્ટ કિડની કેન્સરના લોકો માટે 1000 કરોડ રૂપિયાની જે પહેલાં ફાળવણી થઈ હતી એ આપવામાં સફળ રહ્યો છું અને મેં સરકારનો પણ આભાર માન્યો હતો જે ધારાસભ્યો કોંગ્રેસ અને ભાજપ બંનેના જેમને મારું સમર્થન કર્યું હતું એ તમામનો મેં એ વખતે આભાર પ્રગટ કરતો એટલે મારી જે જીવનની મહત્ત્વાકાંક્ષી યોજના એ હતી અને જે દિવસે મા વાત્સલ્ય યોજનાની જાહેરાત થઈ એ દિવસે મને એમ થઈ ગયું કે મારું ધારાસભ્ય બનવું સાર્થક થઈ ગયું સફળ થઈ ગયું જમીની સ્તરથી આપ જોડાયેલા નેતા છો લોકો પણ અભિવાદન કરવા માટે રાહ જોઈ રહ્યા છે એમના સાથે પણ વાત કરીશું આગળ બીજી વાત કરીએ અત્યારે જે અહીંયા આપણે ઉપસ્થિત છીએ આઈ થિંક તમે આ જ વિસ્તારની વાત કરી રહ્યા હતા ને હું કેમેરા પર્સન અનિલ જયસ્વાલને કહીશ કે વિઝ્યુઅલ્સ આપના સુધી પહોંચાડે કે આ એ જ જગ્યા છે જેની થોડા સમય પહેલાં જ ગ્યાસુદ્દીન શેખ જે છે એ વાત કરી રહ્યા હતા હવે ડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો કયા કયા કાર્યો ગ્યાસુભાઈ હજી બાકી છે આપ ઈચ્છો છો પરંતુ છતાં થતા નથી મેડમ આપને કહું કે મારી હંમેશા માંગણી રહી છે કે પૂર્વ અમદાવાદ મારી વિસ્તાર જ નહીં બ્રિજ તમે ઉતરો ગાંધી બ્રિજ કે નહેરુ બ્રિજ કે સરદાર બ્રિજ ત્યાંથી લઈને નરોડા અને નરોડાથી નારોલ એટલે ઓરમાયું વર્તન છે એક તરફ પશ્ચિમ વિસ્તારમાં જાઓ તો આધુનિક બાગ બગીચા છે ફ્લાયઓવર છે લોકો રહેવા નથી ગયા ત્યાં મોટા મોટા રોડ છે એનો વિરોધ નથી કરતા વિકાસ એ પણ અમારા જ મતદારો છે પરંતુ સમાંતર વિકાસ થવો જોઈએ ભેદભાવ પૂર્ણ થવું જોઈએ અને ટેક્સ ભરતી પ્રજાને ચોખ્ખું પાણી મળી રહે ડ્રેનેજ મળી રહે કે પછી સિટી વોલ એરિયાની અંદર તમારી બીજી કોઈ અપેક્ષા લોકો નથી રાખતા ગાર્ડન હોય સારી શાળાઓ હોય લોકોને જેથી કે શુદ્ધ પીવાનું પાણી રહે મળી રહે એ માટે એટલે મારો હંમેશા એક નારો રહ્યો છે કે સમાંતર વિકાસ પશ્ચિમની ડબે પણ પૂર્વ અમદાવાદનો વિકાસ કરવામાં આવે અને આપ જુઓ તો આ રિવરફ્રન્ટ પાછળ જ છે રિવરફ્રન્ટની પાછળ કે જ્યાં ચાઇનાના પ્રેસિડેન્ટ આવ્યા હતા જ્યાં જાપાનના પ્રેસિડેન્ટ આવ્યા હતા તેનાથી 50 મીટર તમે અંદર આવશો એટલે ત્યાં શિવશક્તિનગર છે અને ઇન્દિરાનગર છે ત્યાં તમે 50 મીટરના અંતરે કે જ્યાં ગુજરાત મોડલ અમારામાં સન્માનની પ્રધાનમંત્રી બતાવી રહ્યા હતા પરંતુ 50 મીટર તમે અંદર આવો તો ત્યાં પાણી નથી ગંદકી છે ડ્રેનેજ નથી એટલે આ વિકાસ નથી લોકોની આંખમાં ઊંધા ચશ્મા પહેરાવાથી કંઈ નહીં થાય લોકો હવે સમજી ચૂક્યા છે લોકોને સમાંતર વિકાસ જોઈએ છે લોકો કંઈ વધારે નથી માગતા પ્રાથમિક સુવિધા જે એમનો અધિકાર છે એ અધિકાર એમને મળવો જોઈએ એ માટે હંમેશા લડત કરી છે અને લડત કરતા રહીશું આપને શું લાગે છે શા માટે આવો ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે આ સરકારની માનસિકતા ગરીબ વિરોધી માનસિકતા છે
એમને લાગે કે અહીંયા કંઈ કરવા જોઈએ એવું નથી. એ પાંચ ઉદ્યોગપતિઓ દ્વારા ચાલતી આ સરકાર છે અને સરકારની માનસિકતા જે પ્રમાણેની રહી છે કે લોકોને જે છે ધર્માંધમાં ધર્મ જનૂનની અંદર રાખી ગરીબ મધ્યમ વર્ગને એ લોકોને બધાને ચૂંટણીઓ માટે હિન્દુઓ બનાવીને મત લેવાનો જે પ્રયાસ એ લોકો કરતા હોય છે, એમને ખબર છે કે લોકો બહેકી જાય છે અને લોકો એમની અંદર આવેશમાં આવીને મત આપી દે છે. એટલે એ અનદેખી કરતા હોય છે. એમની માનસિકતા જ ગરીબ વિરોધી છે. ભારતીય જનતા પાર્ટી પૂંજીપતિઓની પાર્ટી છે એટલે આ ગરીબો જોડે ભેદભાવ અન્યાય થાય છે. પરંતુ અમને સપૂરો વિશ્વાસ છે જન આશીર્વાદથી કદાચ અમે આ વખતે 2022માં અંડર કરંટ જબરદસ્ત છે, કારણ કે મોંઘવારી છે, બેકારી છે, કોરોના કદાચ મુદ્દો થોડો જૂનો થયો છે પરંતુ કોરોનાની યાતના લોકો ભૂલ્યા નથી કે સ્મશાન કબ્રસ્તાનમાં પણ 8-8-10 કલાકની લાઈનો લાગતી હતી. 108ને ફોન કરો તો 108 પર 40-40 કલાક સુધી આવી નથી. હોસ્પિટલોમાં બેડ નહીં, લોકોએ હોસ્પિટલની બહાર દમ તોડ્યા છે. 108ની લાઈન 1-1 કિલોમીટર લાંબી, 1-1 કિલોમીટરની લાઈનો લાગી છે. અને જ્યારે મુખ્યમંત્રી બદલ્યા, મંત્રીમંડળ બદલ્યું, તો એમને શોખ તો હતો નહીં બદલવાનો, એટલે બદલ્યો કે એમને ખબર હતી કે અહીંયા જે છે એ જન આક્રોશ છે, વિફળતા છે, ભ્રષ્ટાચાર છે. અને ભ્રષ્ટાચાર અને વિફળતાના કારણે એમને બદલ્યા અને ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો મોરબીનું જે છે અત્યારે જે બ્રિજ છે એ જે તૂટ્યો છે, આજે પણ એના જે મૃત્યુ કાવતરાખોર છે એની સામે પગલાં લેવામાં આવ્યા નથી, જ્યાં 136 લોકોના જીવ ગયા છે. લોકો રાહ જોઈ રહ્યા છે એટલે સૌ પહેલા અભિવાદન કરી આપ કરી લો. આવે છે ગ્યાસુભાઈ, આમના સાથે વાત કરીએ. આવે છે તમારા વારે આવે છે? હા, કામ તો પરફેક્ટ કરે છે. આપને શું લાગે? 22 લાખનું સાહેબે બજેટ આપ્યું હતું, ફર્સ્ટ ટાઈમ આપ્યા હતા ત્યારે 32 લાખનું બજેટ આપ્યું છે સાહેબે. આ પેવર ઉપર અમે ઊભા છીએ એ પણ આ સાહેબની જ દેન છે. બરાબર, આ સ્મશાન ગૃહની અંદર અત્યારે હાલ પણ એમનું બોર્ડ લાગેલું જ છે. એમણે જેટલું બજેટ આપ્યું અહીંયા આગળ બહુ સુધારો વધારો કર્યો છે સાહેબે. શાંતિપુર સ્મશાન પહેલાં કેવી પરિસ્થિતિ હતી ને અત્યારે શું છે બદલાવ? ગૃહિણીની જેમ અગર જો આપ જો આપ હંમેશા અહીંયા જ રહેતા હશો, વધારે સમય પસાર આ જ વિસ્તારમાં થતો હોય, તો એ હિસાબથી અગર જોવા જઈએ તો કેટલા બદલાવ આપે જોયા છે? બદલાવ તો અત્યારે તો થોડા ઘણા બધા હોય, જેથી લેડીસોની સુવિધા, લેડીસો માટે બધી અલગ અલગ મદદ કરે, પૈસા વગેરે તે બધું, અનાજ વગેરે ફ્રીમાં તે બધું, લેડીસોને અલગ કંઈક કંઈક જોબ કરવા મળે એવી રીતે કંઈક ઘરઘંટી છે, કંઈક બી સુવિધા કરી આપી. આ બધી સુવિધા આમના તરફથી કરવામાં આવી છે કે કોઈ બીજી પાર્ટી? શું લાગે છે અને બીજી બધી પાર્ટીઝ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે, એ લોકો આવે છે કે માત્ર ને માત્ર અહીંયા? દરેક પાર્ટી આવે છે, પણ અમે અમારા મત વિસ્તારની અંદર સાહેબના જે કામ છે એ જોઈએ છે, એને એમને જોઈને સાહેબ દર વખતે ચૂંટાઈને આવે છે અમારા વિસ્તારમાં. અમારા વિસ્તારમાં વિકાસ થયો છે સાચી અર્થે? હાજી. જે એમના સમર્થનમાં છે ગ્યાસુદ્દીન શેખના, એમના સાથે પણ વાત કરીએ. શું વિચારી રહ્યા છે અત્યારે પાર્ટીની જે તૈયારીઓ છે એ કેવી ચાલી રહી છે, કારણ કે આપ રોજે હવે જનસંપર્કમાં પણ નીકળી રહ્યા છો, તો શું લાગે છે અત્યારે? જનસંપર્ક ગ્યાસુદ્દીન છે કે જે કામો કર્યા છે વિસ્તારની અંદર, દરિયાપુર વિધાનસભાની અંદર તમે હમણાં એમને કીધું કે જે પૂર્વમાં જો ને ત્યાં જો વિકાસ જે થયું છે દરિયાપુર વિધાનસભામાં, પૂરેપૂરું બજેટ બી વાપર્યું છે એમને, ને મહિલાઓને લગતી છોકરાઓની મા વાત્સલ્ય યોજના, એનાથી 100% ફાયદો થવાનો છે અને 100 વધારેથી વધારે લીડથી જીતવાના છે. હજી સુધી શા માટે આ બેઠક પર પ્રાથમિક સુવિધાથી લોકો વંચિત છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી આપ છો જ અહીંયા, બટ પાણીની સમસ્યા જે છે એ તો બેઝિક જ સુવિધા છે, બટ હજી સુધી લોકોને મળતી નથી, એ શા માટે એવું થાય છે? એ જ આપને કહું કે બધી સુવિધા અમે પહોંચાડવાનો અમે પ્રયત્ન પૂરેપૂરો કર્યો છે. મેં આપને કીધું કે ઓરમાયું વર્તન, મેં ઓવરહેડ ટાંકી પણ બનાવાઈ છે 40 લાખ લીટરની, મેં ભવન્સ કોલેજમાં વોટર પમ્પિકેશન પણ બનાવ્યું છે, 7 જગ્યા જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં બોર પણ બનાવ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે ગરીબ વિરોધી, માઇનોરિટી વિરોધી, એમના પ્રભારી મંત્રી જ્યારે એનએક્સી પર આવે અને ત્યારે જ્યારે એ મિટિંગ લે ત્યારે ચપ્પસ શબ્દોમાં કહેવામાં આવે કે કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના કાઉન્સિલર રહેતા હોય ત્યાં કામો કરવા નહીં. અને પરંતુ આપને કહું કે લડીને પણ હું મહત્તમ સમસ્યાઓનું નિરાકરણ કરાવી શક્યો છું. થોડું ઘણું તો આ કેવું છે કે આ આ વર્ગની અંદર કે રોજ એક નવી સમસ્યા ઊભી થાય, કેમ કે પાણી, ડ્રેનેજ કોઈક જગ્યાએ સારું થઈ જાય તો કોઈક જગ્યાએ ઓછું પડે, કોઈક જગ્યાએ, એટલે સિટી વોલ એરિયામાં થોડા રોડના પણ પ્રોબ્લેમ છે કે ગલીઓની અંદર એટલા નાના રસ્તાઓ છે
કે આવી વધારાનું નેટવર્ક કરવું હોય તો પણ પ્રોબ્લેમ થાય છે. ચોમાસા વખતે પાણી ભરાવવાની પણ સમસ્યા અહીંયા ખૂબ જ રહેતી હોય છે. એટલે આ જેટલા પ્રયત્નો અમે કરી શકીએ છીએ એટલા કર્યા છે ઈમાનદારીપૂર્વક. અને જેને કહેવાય કે આજે લોકોને પીવાનું પાણી શુદ્ધ મળી રહ્યું છે, ડ્રેનેજની સમસ્યા એ બંધ કરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ જે બંધ હતી એ 4 શાળાઓ મેં ચાલુ કરાવી, અંગ્રેજી માધ્યમમાં તબદીલ કરાવીને મારી 50-50 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમાં આપી કે ત્યાં જ્યારે અંગ્રેજી માધ્યમમાં ગરીબ બાળકો ભણે. એટલે કોરોના પછી લોકોએ પ્રાઇવેટ સ્કૂલોમાંથી પોતાના બાળકો જે છે કોડ વિસ્તારમાંથી પૂર્વ વિસ્તારમાંથી ઉપાડી લીધા સરકારીમાં વધારે. તો તાત્કાલિક મેં કાલુપુર પબ્લિક સ્કૂલ, દરિયાપુર પબ્લિક સ્કૂલ અને સાપુર ચકલા બહાર અને ગુદેશ્વર 4 જગ્યા ટોટલ, પણ 2 શાળાઓ તો આ વર્ષમાં જ કરાવી જે 2 વર્ષની અંદર જ. એટલે લોકોને ત્યાં અત્યારે લગભગ 1400 બાળકો ભણી રહ્યા છે. એટલે જેટલું થઈ શકે તંત્રની કોશિશ, ભાજપ એ અમને વિરોધ પક્ષ તરીકે નથી જોતી, ભાજપ અમને દુશ્મનની જેમ જુએ છે, પરંતુ આટલી કુદરતે આક્રમકતા પણ આપી છે અને એટલા એ કામ કઈ રીતને લેવું આ તંત્રની અંદર ભગવાન એટલી સદબુદ્ધિ પણ આપી છે, એટલે એમને મજબૂર કરીને પણ કામો કરાવીએ છે. પરંતુ જો જન આશીર્વાદથી જો સરકાર એક વખત બને તો વિસ્તારના કોઈ પ્રશ્નો બાકી નહીં રહે એ બિલકુલ ખાતરી આપી છે, કેમ કે સરકાર હોય ત્યારે કામો કરવામાં સહેલાઈ હોય છે. પરંતુ છેલ્લા 15 વર્ષથી વિરોધ પક્ષમાં રહીને કામ કરવું પડ્યું, છતાં પણ વિરોધ પક્ષના ધારકે ધારાસભ્ય તરીકે પણ પ્રાથમિક સુવિધા જેટલી ઉપલબ્ધ થાય એ હું સમજુ છું કે હું અપાવી શકું છું. શાળાઓ ખોલાય, વોટર પંપિંગ સ્ટેશન ખોલાવડાયા, બોર બનાવડાયા, તમને કહું કોમ્યુનિટી હોલ બનાવ્યું. અને આ દૂધેશ્વર વિસ્તારની અંદર અત્યારે પણ કમુમિયાની ચાલી ને ભગુમિયાની ચાલીમાં ત્યારે 5 કરોડના કામો મારા ચાલી રહ્યા છે. એટલે છેલ્લા 4 મહિનામાં 1200 લાખ કરતાં વધુના કામો આ વિસ્તારમાં અમે કરાયા છે. એટલે જેટલું બજેટ હોય, જેટલી જે છે કે લડવાની ક્ષમતા હોય, તો જનરલ બજેટમાં પણ મજૂર કરાવીને કામો કરાવ્યા છે. અને જો જન આશીર્વાદ મળશે અને પ્રભુ ઈચ્છા હશે જો સરકાર બની તો હું માનું છું કે પશ્ચિમ વિસ્તારની જેમ આ પૂર્વ વિસ્તારનો પણ છેક આપણે શાહપુરથી લઈ અને નરોડા અને નરોડાથી ઓઢવ સુધી અને નરોડાથી નારોલ સુધી તમામનો વિકાસ કરીશું. લાસ્ટ ટાઈમ આ ખૂબ જ નજીવી સરસાઈથી આપ માર્જિન જે હતું બહુ ઓછું હતું, આ વખતે શું લાગે છે? કારણ કે ફાઇટ તો ટફ છે જ અને બીજી બાજુ AIMIM અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, એવા સમયમાં શું લાગે છે આનો લાભ કોંગ્રેસને મળશે કે પછી ભારતીય જનતા પાર્ટીને મળશે? આમ આદમી પાર્ટી એક પરસેપ્શન ઊભું કરવામાં સફળ રહી હતી, જે એજન્સીઓ મારફત, સોશિયલ મીડિયા મારફત, મીડિયા મારફત, પરંતુ એમને યોગ્ય ઉમેદવારો પણ મળ્યા નહીં અને લોકો સમજી ચૂક્યા કે આ ભાજપનું બી ચાર છોટા નિચાર છે. એટલે જેવા ઉમેદવારો ડિક્લેર કર્યા એવા જ એમની જે ફુગ્ગામાંથી જે ગુબ્બારામાં હવા હતી એ નીકળી ગઈ, એટલે લોકો એમની પર તો વિશ્વાસ કરવાના નથી. અને બીજું MIM તો ધ્વસ્ત થઈ ગયું છે. 30 સીટો લડાવવાની વાત કરતા હતા, 14 લડાઈ, એમાંથી એક બેસી ગયો એટલે 13 રહ્યા. અને મુસ્લિમ વિસ્તારમાં એમને અત્યારે ઘૂસવા પણ દેતા નથી, કેમ કે મુસ્લિમ વિસ્તાર મુસ્લિમ સમાજ જાણે છે કે ભારત પાકિસ્તાનના વિભાજન પછી મુસ્લિમ સમાજ હિન્દુ ભાઈઓના સાથ સહકાર અને એમના પ્રેમ વગર રાજકીય રીતે, સામાજિક રીતે કે રોજગારી રીતે સફળ કદી થઈ શકે નહીં. જે એમની વાત છે એકલા મુસ્લિમ ચલો વાલી, આઝાદી પહેલાંની વાત હતી, જ્યારે વિભાજન પહેલાંની વાત કે જ્યારે 30% વસ્તી મુસ્લિમની હતી ત્યારે વાત કરે તો એકલા જાન્યુઆરીવાળી નીતિ ચાલી શકતી, પરંતુ આજે જ્યારે 15%ની વસ્તી હોય, તમે તમારા 3 ધારાસભ્યો માંડ માંડ ચૂંટાતા હોય, આજે બધા કહે છે કે આ સુધી તમારા 3 ટર્મ થઈ, પણ હું કહું છું 3 ટર્મ થઈને એનો જસ કોઈને જતો હોય ને તો આ ઊભા છે ને આ હિન્દુ પ્રજાને જાય છે. કેમ કે મારો સમાજ આપી દે પણ જો મને 20,000 હિન્દુ મત મળે છે એ ના મળે તો ધારાસભ્ય થવું જ નહીં. જાવેદ પીરજાદા છે વાંકાનેર, એની તો 25% જ મુસ્લિમ મત છે, પણ હિન્દુ સમાજ એમને પણ મત આપે છે. એક જમાલપુર ઇમરાન ખેડાવાળી સીટ એવી છે કે જ્યાં 65% મુસ્લિમ મત છે, ત્યાં પોતાના મતે ચૂંટાઈ શકે, પણ ત્યાં પણ સાબિર કાબલીવાલા અને કોંગ્રેસમાં લડ્યા હતા આમ સામે અપક, તો એ સીટ પણ ભાજપના ખોળે ગઈ હતી. એટલે મુસ્લિમ સમાજને ખબર છે કે MIMને મત જે છે એ આપો એટલે ખાડામાં નાખો છે. અને એ હૈદરાબાદથી અહીંયા આવીને વાતો કરે પણ લોકોને જરૂર અમદાવાદવાળાની છે. લોકો ચોખ્ખું કહે છે અમારે અસદુદ્દીન નથી જોયું તો અમને ગ્યાસુદ્દીન જોઈએ છે. શું આજે આ વખતે આ બધા જે લોકો છે જેમને વોટ આપ્યા છે, આપ હિન્દુ હોય કે મુસ્લિમ હોય જે પણ હોય, એ લોકો માટે ઓપ્શન્સ ઓપન થઈ ચૂક્યા છે? કારણ કે આ વખતે મતોનું ધ્રુવીકરણ થઈ શકશે, મીમ કરી શકશે. મીમ નો ઉમેદવાર આજની તારીખ અને સમય લખી રાખજો, 500 વોટ ક્રોસ નહીં કરી શકે. 500 વોટ જે ભૂલતી પડે છે કોઈ મત આપવાનું નથી. કેજરીવાલને બી લોકો ઓળખે છે, મુસ્લિમ સમાજનો ઉમેદવાર નક્કી કર્યો છે,
परंतु केजरीवाल ने भी आखी जे काम करवाने की पद्धति है मुस्लिम विरोधी एटले मुस्लिम एक मत एमने मळवानो नथी। सीधी लड़ाई अहीं नहीं दरियापुर में नहीं गुजरात में कांग्रेस अने भाजप वच्चे छे अने जन आक्रोशना परिणामे आवते भाजपनुं पतन से अंडर करंट छे ऊपर भले ना देखातुं होय परंतु परिणाम आवशे त्यारे लोको चौंकी जशे के लोकोनो जे आक्रोश छे मोंघवारी सौथी वधारे हिट करी रही छे मूळ मुद्दो ज मोंघवारी छे ને ધ્યાનમાં રાખીને લોકો મત આપશે પરંતુ બીજી બાજુ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી પણ ફ્રીની રાજનીતિ એવું કહી રહ્યા છે આક્ષેપ લાગી રહ્યા છે કે એ બધું ફ્રીમાં આપવાની વાત કરે છે એટલા માટે પણ કદાચ વોટ ડિવાઇડ થઈ શકે છે આપને શું લાગે છે? આ પાર્ટીને લોકો સમજી ચૂક્યા છે કે પરસેપ્શન ઊભું કર્યું હતું એમાંથી હવા નીકળી ગઈ છે સરકાર બનો તો તમે આપી શકો સરકાર જ બનવાની એમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે ને આખે સમગ્ર ગુજરાત મુખ્ય અત્યારે દ્વારકામાં ત્યાં પડ્યા છે કેમ કે એમને ત્યાં છે એમને પણ સમર્થન મળી રહ્યું નથી એટલે પરસેપ્શન તમે ઊભું કરી શકો આ લોકો સમાજ જાણે છે કે આ રામલીલા મેદાનમાંથી બાબા રામદેવ અને આમના આંદોલનમાંથી આ ઊભા થયેલા લોકો છે ઝૂઠ બોલવામાં માહેર છે અને જે આ ફ્રીમાં રેવડી આપવાની વાત કરતા હતા પરંતુ લોકોને ખબર છે કે એમની સરકાર બનવાની નથી કેમ કે ઉમેદવારો જ આપી નથી શક્યા ને મારું તો પહેલાંથી પ્રિડિક્શન હતું કે જે દિવસે આપ પાર્ટી ઉમેદવાર ડિક્લેર કરશે એ દિવસે એના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ છે નીકળી જશે અને આજે એની હવા નીકળી ગઈ છે એટલે સીધી લડાઈ કોંગ્રેસ ને ભાજપ સ્વાગત કરવા માટે પણ ઊભા છે। માસી શું લાગે છે આજે ચૂંટણીનું ગ્યાસુભાઈ આવ્યા છે તમને મળવા માટે શું લાગે છે? બસ બરોબર આપણને તો શું લાગવાનું હોય હવે તાણે લાગે બધું શું થાય શું હવે કોણ આવે તો આપણને ના ખબર પડે મોટા નેતાઓને ખબર પડે આ બધા ફરતા હોય એમને ખબર પડે આપણને તો કઈ ખબર પડે નહીં કેમ ભાઈ મજામાં આગળ બીજા લોકો સાથે પણ વાત કરીશું અને આપણે પણ ચર્ચા આગળ વધારતા રહીશું। બીજી વસ્તુ એ પણ પૂછવી છે ગ્યાસુભાઈ થોડા સમય પહેલાં વિડીયો વાયરલ થયો હતો અને આપે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કૌશિક જૈન એમના ઉપર આરોપ લગાવ્યા હતા શું લાગે છે એ મુદ્દો શું છે અને એ ચૂંટણીમાં અસર કરશે ખરી બુટલેગરનો મુદ્દો જે છે વોટવાળો છે? બેન આ મુદ્દો ચૂંટણીનો મુદ્દો નથી આપણે ચૂંટણી પહેલાં જ વિડીયો વાયરલ થયો ને એટલા માટે પછી એ જોવામાં આવે છે કાલે જ વિડીયો વાયરલ થયો છે ગઈકાલે જ એટલે એ વિડીયોની અંદર શાહપુર વિસ્તારના બુટલેગરો ખુલ્લેઆમ દેખાઈ રહ્યા છે અને ચર્ચા કરી રહ્યા છે કે બોગસ મતદાન કઈ રીતના કરવાનું એ બસ સંભળાય છે તમે ધીમા અવાજે સાંભળો તમને ખ્યાલ આવશે કે એની અંદર સંભળાઈ રહ્યું છે એટલે અને આ ઉત્તર પ્રદેશ કે બિહાર નથી અહીંયા એમના માણસો બે ત્રણ ચીપ ગાડી સાથે રાખે પાછળ 50 બાઇક અને કે મત આપવાનો છે ભાજપને કેમકે મને ખબર છે કે હિન્દુ સમાજ મને સમર્થન કરે છે એટલે આ જુલમ મુસ્લિમમાં નથી કરી રહ્યા લોકો હિન્દુ સમાજમાં કરી રહ્યા છે તમન જે કરી રહ્યા છે એટલે અને જ્યારે ફૂલ હાર પહેરવા જાય ને ત્યારે પણ એ શું જ્યારે રાઉન્ડમાં જાય ત્યારે પહેલાં આગળ પહેલાં જે બુટલેગરો ચાલતા ચાલો હાર પહેરાવો ચાલો હાર પહેરાવો એટલે મારું કહેવાનું કારણ એ છે કે એક સમયનો અતિ સંવેદનશીલ વિસ્તાર કે જ્યાં હિન્દુ મુસ્લિમના દંગાઓ ફાટી નીકળતા હતા છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં શાંતિ છે। કૌશિક જૈન જે ઉમેદવાર છે ભાજપના 2009માં એમની સામે એમના જ ગોડફાધર અમિત શાહ જ્યારે રાજ્યના ગૃહમંત્રી હતા દંગો ફેલાવવા માટેની FIR થયેલી છે 2009માં FIR કે નાગોડિયા વિસ્તારમાં દેવી પૂજક સમાજ અને મુસ્લિમ સમાજને લડાવવાનો જે પેતરા કરતા હતા પરંતુ એ જ્યારે અત્યારે આવ્યા તો એમને લાગે છે કે વાતાવરણ નથી તો લોકોને ધમકાવવા માંડ્યા અને વિડીયો મેં તો પાડ્યો નથી હું તો મિટિંગમાં હતો નહીં એમના જ લોકો જે બેઠેલા હતા એ લોકો જ વિડીયો બનાવ્યો વાયરલ કર્યો એટલે મેં કાલે ફરિયાદ કરી પોલીસ નહીં સમગ્ર તંત્ર ચોંકી ઉઠ્યું છે કે એમાં દેખાતા બધા બુટલેગર છે અને એટલે એ સતર્ક બી થયા છે ને મેં માંગણી પણ કરી છે કે એક તટસ્થ DCPને ખાલી ગુંડા હિન્દુ હોય કે મુસ્લિમ ગુંડાનો કોઈ ધર્મ હોતો નથી ગુંડા મુસ્લિમ હોય કે હિન્દુ હોય કોંગ્રેસી હોય કે ભાજપી હોય તમામને જેર કરવા જોઈએ અને તમામની ઉપર કડક ચાપતી નજર રાખીને મારો શાંત સલામત અને સમૃદ્ધ શાહપુર છે રોજ લાવીને રોજ ખાનારા લોકો છે એ લોકોને તકલીફ ના પડે આ ગરીબો હેરાન ના થાય એ માટે એમની સાથે જે છે મારા વિસ્તારની શાંતિ અને સલામતી ના હણાય હું તો લોકોને પણ કહું છું કે હું ધારાસભ્ય બનીશ કાં કૌશિક જૈન બનશે સરકાર આવશે તો એ મંત્રી બનશે કાં હું મંત્રી બનીશ પ્રજાને કંઈ નથી મળવાનું તો તમે અમારા માટે અમારા ચક્કરમાં ના પડતા બહેનો વિધવા ના થાય બાળકો અનાથ ના થાય લોકોને જેલમાં જવાનો વારો ના આવે 8-8 વર્ષ સુધી લોકોને જેલના આટા ખાવા પડે છે જ્યારે તોફાન થતા હોય ત્યારે એટલે લોકોને મેં વિનંતી કરી છે કે જ્યાં કોઈ આવી પ્રવૃત્તિ દેખાય કે ભાજપની સમર્પિત લુખાઓ દેખાય ધાક ધમકી આપતા દેખાય તરત મારો બી સંપર્ક કરજો અને પોલીસનો બી કરજો ચૂંટણી હારી જવાનું મને ગમ નહીં થાય
परंतु कोई एक निर्दोष नो जीव जाए ये मारा माटे सहन नहीं थाय। 20 वर्षना मा 15 वर्षना मारा धारासभ्य पद दरमियान एक पण व्यक्तिनी मारी विधानसभा मा कोईनी जान गई नथी। ये ज हूँ मानु छू कि बीजा कामों भूली जाओ, वात्सल्य योजना भूली जाओ, कोरोना की सेवा भूली जाओ, परंतु एक पण निर्दोष हिंदू मुस्लिम ने जीव नहीं गयो, एज मेरी सौथी मोटी सफलता है। દરિયાપુર વિધાનસભા બેઠક પર આપણે ઉપસ્થિત છીએ ને અહીંના સ્થાનિકો પણ આપણી સાથે છે, તેમના સાથે વાત કરીએ. શું લાગે છે માસી, ચૂંટણીનો માહોલ શું છે? આપણે કઈ પંજા આ વખત તો બહુ મોંઘવારી છે, ગેસના ભાવ બહુ છે, બધી વાતે બહુ તકલીફ છે, એટલે પંજો જાવ જો. અમે તો એ જ કહીશું, પથ્થર બી સારા કરશે જાસુદીન સાહેબ, બધું કરે છે, અમે કહીએ છીએ એ જ આપે છે, ને અમે કહીશું પંજાને જોટ આપીએ, અમે તો બીજાને નથી આપતા. શા માટે એવું લાગે છે? અમને કામ કરે છે એટલે અમે બેને એમને આપીએ છીએ. કેટલા ટાઈમ થી એક આખો દિવસ તમે જો પાણી ચાલતા હોય ત્યારથી ગંદુ આવે, થોડીક મિનિટ સારું આવે, નકર પછી ખરાબ પાણી આવે છે. બસ અમારે બીજી કઈ પ્રોબ્લેમ, બીજું બધું સારું છે. હા, શું લાગે છે આપને? પથ્થર નાખી જાય, પાણી ની ગંદકી નું બધું કરી જાય, લાઈટ નથી ને બધું કરી છીએ, શું કરીએ ને? અમે તો એને જ આપીએ છીએ મત, હું તો જિંદગી થી એને જ આલતી આવો મત. દરિયાપુર વિધાનસભા બેઠક માં દરિયાપુર કેટલી અલગ લાગે છે? આમ બધી વાત નો પણ જે મને અમને સાથ આલે અમને અમે આપવાના. હા, બીજી બધી પાર્ટી પણ મેદાનમાં છે, ભાજપ પણ છે, એઆઈએમઆઈએમ પણ છે, આમ આદમી પાર્ટી પણ છે અને અપક્ષ પણ છે. શું લાગે છે? બધી સારી લાગે, બધી પાર્ટી મેં આમ એવું લાગે કે આમને જ આપો, મને બધા કહેતા કે આને આપો પણ મેં નહીં આપે, પણ નહીં આપે, અમે પાર્ટી લઈ લો, અમે આપશે, અમે લઈ લો, અમે તો જિંદગી આના સ્થાનિક છે, એમ પંજાને જ આપી છે, અમે બીજાને આપતા જ નથી. અમને ઘણું કરે છે પણ અમે આપતા જ નથી, પંજાને જ આપતું નથી ને કોઈ કહેતું નથી કે ભાજપ આટલું બધું મોંઘું કેમ કર્યું છે, કોઈ એમ નથી સાધુ, કોઈની આંખો ઉગડતી જ નથી કેમ કે બધાને નડતી નથી મોંઘવારી, ગરીબ માણસે નડે છે, એટલે ગરીબ બિચારા શું કરે બોલો, એના માટે કેવા માટે માંગુ. મોંઘવારીનો મુદ્દો આ વખતે ખૂબ જ ચર્ચામાં છે અને લાગે છે અસર કરશે ખરી. મોંઘવારીના મુદ્દે તો અસર કરવાની છે. 400 નો બાટલો 1200-1100 રૂપિયા છે, બચારા બહેનો બાટલો લાવવા માટે બાજુમાંથી 500 રૂપિયા માગવા પડે છે, બે દાડાની મજૂરી કરીએ તો 1000 ભેગા થાય ને બાટલો તરત આવી જાય, પૈસા હોતા નહીં બાટલો ને મોંઘવારી, તેલનો ભાવ વધી ગયું છે, ડબલ થઈ ગયું છે, આવક કરતાં ખર્ચો વધી ગયું છે ને નોકરી આ છે નથી, નોકરી બધી કોન્ટ્રાક્ટમાં વેચી મારી છે, નોકરી બધી વેચી મારી છે, કોન્ટ્રાક્ટીઓ રાખતા નથી ને એજ્યુકેશનવાળા માણસો હોય એમને જ રાખે ને. પાણીમાં એવું છે કે સવારમાં કોઈ બી આખા અમદાવાદમાં પાણી 15 મિનિટ તો ગંદુ જ આવે છે, એ અધિકારીઓ જ કહે છે કે પહેલાં 15 મિનિટ પાણી જવા દેવાનું, 15 મિનિટ જવા દઈએ પછી પાણી આવે, ને સાંજના સમયમાં એવું છે કે પાણી 20 મિનિટ આવે છે એમાં 15 મિનિટ ગંદુ પાણી જવા દેવાનું, તો પછી 5 મિનિટમાં ભરવાનું શું, 5 મિનિટમાં તો ટીપો પડતો થઈ જાય છે, સાંજે તો ચકલી જ જોવાનું રહેશે, ને સવારમાં અમુક પબ્લિક 6 વાગે ઉઠતી નહીં એટલે એમને ગંદાની ખબર નહીં, પણ આખા અમદાવાદમાં સવારમાં 10 મિનિટ ગંદુ પાણી બધાની ચકલીમાં આવે છે, એના પછી માઇનોર પર્સન્ટેજ જે ઘટી જાય છે તો લોકોને ખબર પડતી નહીં, પણ કોઈ બીમાં જઈને કેમિકલ નાખો તો પાણી લીલું થઈ જશે, એટલે ગંદુ પાણી તો આખા પબ્લિક પીવે જ છે. પાણીની સમસ્યા આ લોકોને પણ પબ્લિકને, આમ પબ્લિકને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો તો પાણી ગંદુ આવે છે, ને જ્યારે પર્સન્ટેજ વધી જાય છે તો લોકોને ખબર પડી જાય છે કે ગંદુ આવે, વાસ તો એવી આવે જાણે ગટરનું પાણી આવે છે. કોટ વિસ્તારમાં પાણીની સમસ્યા તો ખૂબ છે જ જેમ આપ કહી રહ્યા છો, પરંતુ આની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી અત્યારે ખૂબ જ રસપ્રદ બની ગઈ છે, કારણ કે ત્રિપાખીઓ જંગ, અને અહીં તો કહેવામાં આવે છે કે મીમ પણ મેદાનમાં છે, આમ આદમી પાર્ટી છે, અપક્ષ પણ છે, ભાજપને કોંગ્રેસ તો છે જ. શું લાગે છે, કેટલી ફાઇટ ટફ છે? ફાઇટ તો ગ્યાસુભાઈ માટે ટફ નથી, કેમ કે 15 વર્ષથી પ્રજાના કામ કરે છે, પ્રજાની વચ્ચે રહે છે, નહીં થવાવાળા કામો ગ્યાસુભાઈ પૂરા કરી આપે છે, અને એમને જે બી વિસ્તારમાં જાય અવકાર મળે છે, અવકાર જોઈને તો એમ લાગે છે કે આ ઇલેક્શન વન સાઈડ જ છે, ને આપને એ લોકોની ડિપોઝિટ બચાવવાના બી મને તો લાગે છે કે રિટર્ન લઈ લે તો સારું છે ને, તો પૈસા નહીં બચવાના
ને ગ્યાસુભાઈ માટે આ ઇલેક્શન પબ્લિક જે આવકાર કરે છે જ્યાં ત્યાં દોડીને હાર પહેરાવે છે એનાથી આમ ગ્યાસુભાઈ કોઈ મેસેજ આપ્યા વગર બધા બાજુમાં રાઉન્ડ મારે છે તોય પબ્લિક હાર લઈને ઊભી છે. રૂટીન બનાવવાનો ટાઈમ છે, ઘર નોકરી જવાનો મજૂરી વર્ગમાં ટાઈમ, તોય પબ્લિક એમની રાહ જોઈ રહી છે એમનું હાર પહેરાવવા માટે સ્વાગત માટે. એના ઉપરથી આવકાર જોઈને એવું લાગે છે કે ગ્યાસુભાઈને આ વખતે વન સાઈડ જ લડવાનું છે ને વન સાઈડ જ જીતશે, એમની ટક્કરમાં કોઈ છે જ નથી. ગંદકીની સમસ્યા પણ જોવા મળતી હોય છે, કારણ કે લોઅર લાઈન એરિયા પણ છે એટલે પાણીનો ભરાવ પણ ખૂબ જ થાય છે, ડ્રેનેજ સિસ્ટમ પણ રહે છે અને અત્યારે અહીં પણ આપણે જોઈ જ શકીએ છીએ કે પાણી છે જ અહીં. બિલકુલ, આ તમે જોઈ શકો છો સ્થિતિ. અનેક વખત રજૂઆતો કરી મારા મ્યુનિસિપલ કાઉન્સિલશ્રીએ પણ આ રિવરફ્રન્ટ સામે દેખાય છે કે જેનો ગૌરવ પ્રધાનમંત્રી લે છે. ગુજરાતના વિકાસના નામે વાત કરીએ, રિવરફ્રન્ટથી 50 મીટર પણ નથી. અને સ્થિતિ જુઓ કે જ્યાં ચાઇનાના પ્રેસિડેન્ટ આવ્યા હતા, જાપાનના પ્રેસિડેન્ટ આવ્યા હતા અને અહીંની સ્થિતિ તમે જુઓ. એટલે મારો જે મૂળ મુદ્દો જે છે કે સમાંતર વિકાસ થવો જોઈએ. જ્યારે પ્રધાનમંત્રી સાથે કોઈ મહેમાન આવવાનો ત્યારે પડદા લગાવી દેવામાં આવે છે પડદા, અને પાણીની બી સમસ્યા જો કામ ચાલુ કરાયું છે પરંતુ અધૂરું મૂકીને ગયા છે. કામ મારા કાઉન્સિલર અકબર ભટ્ટીએ જ કરાયું ચાલુ, પરંતુ ચૂંટણીઓને ધ્યાનમાં રાખી લોકોને એવું લાગી કે અહીંયા કામ નથી થતા, એટલે અમને બદનામ કરવા અધિકારીઓને દબાઈને ચાલુ કામ બંધ કરાયેલું છે, ચાલુ કામ. અને આ સીધો ડિફરન્સ છે. આ જે ગુજરાત મોડલની પોલ ખોલતો આ છે, તમે જોઈ શકો છો કે અહીંથી કેટલા મીટર છે આ. એટલે આજે થોડા સમય પહેલા વિડિયો જે વાયરલ થયો હતો, જાકો પરદો નાખી દેવામાં આવ્યો હતો, ટ્રમ્પ આવ્યા હતા તે સમયે, આ એ જ વિસ્તાર છે. એટલે જે ગુજરાત મોડલની વાત દેશભરમાં કરવામાં આવે છે, ગુજરાતી તરીકે મને બી ગૌરવ હોય કે મારો ગુજરાત મોડલ હોવો જોઈએ, પરંતુ એ મોડલની અંદર સમાંતર વિકાસ હોવો જોઈએ. તમામ ગરીબ મધ્યમ વર્ગને પણ એમને જે અધિકારો છે મળવા જોઈએ, પરંતુ માત્ર દેખાડો કરવો જ આ સરકારની જે છે, છાપાઓની જાહેર ખબરથી ચાલતી, સોશિયલ મીડિયાની ઉપર અપપ્રચારથી ચાલતી આ સરકાર છે. અને આ સ્થિતિ એ સીધો જ પુરાવો તમારી સામે મેં મૂકી દીધો છે. હવે તમે જોઈ શકો છો કે 50 મીટર દૂર સ્થિતિ છે. અહીંથી રિવરફ્રન્ટ પર રોડ જવા માટે રસ્તો છે, પરંતુ બનાવવામાં આવતો નથી. લોકોને બહુ સહેલાઈથી બહાર જઈ શકે. કેમેરા પર્સન અનિલ જયસ્વાલને પણ કહીશ કે જે ગ્યાસુદ્દીન શેખ કહી રહ્યા છે એ વિઝ્યુઅલ્સ પણ બતાવે, પાછળની તસવીરો બતાવે. અને આ એ જ તસવીરો છે જે અત્યારે આપ જોઈ રહ્યા છીએ. ટ્રમ્પ વખતે એક વિડીયો વાયરલ થયો હતો જ્યારે ગુજરાતના તેઓ પ્રવાસે હતા અને ખૂબ મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં, અને તે જ સમયે આ જ આખો વિસ્તાર છે એ પડદાથી ઢાંકી દેવામાં આવ્યો હતો. અને અત્યારે બીજી બાજુની તસવીરો આપ જોઈ શકો છો, ત્યાં આખી જે ચમક છે, રોડ રસ્તા છે, એકદમ મક્ખન જેવા તમને જોવા મળશે. અને અહીં એટલા માટે જ લોકોનું કહેવામાં એવું આવતું હોય છે કે ભેદભાવ રાખવામાં આવે છે, અને આ જ તમને ભેદભાવ જે છે એ જોવા મળી જશે આ વિસ્તારને આપણે જોઈશું ત્યારે. ગ્યાસુભાઈ, બીજી વસ્તુ એ પણ હું પૂછવા માંગીશ કે હર હંમેશ એવું કહેવામાં આવે છે કે અપક્ષ છે ને બાજી બગાડી દેતું હોય છે, તો વિધાનસભાની ચૂંટણીમાં શું સાચે આ વખતે લાગે છે અપક્ષ બાજી બગાડશે? અહીંયા 7 જ જેને કહેવાય, 5 જ 4 પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, એમઆઈએમ અને આપ, 4 પક્ષો છે અને એ સિવાય ફક્ત 3 અપક્ષો છે. એટલે અપક્ષોને કોઈ લોકો ગંભીરતાથી રહેતા નથી. કોર્પોરેશનની ચૂંટણી હોય તો એમાં કદાચ થોડું ઘણું એ લોકો નુકસાન કરી શકતા હોય છે, પરંતુ પ્રજા જાણે છે કે આપ હોય, એમઆઈએમ હોય કે અપક્ષ હોય, એ ભાજપની બી ટીમ તરીકે કામ કરતા હોય છે અને અપક્ષ ઉમેદવાર તો જે ઊભા રહેતા હોય છે એ તો પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધાકધમકી આપીને બાતમીદારોને, બુટલેગરોને ઊભા રાખવામાં આવે છે. લોકો એમનો ચહેરો જોઈને સમજી જાય કે આ ભાજપ સમર્થિત ઉમેદવાર છે. એટલે લોકો પોતાનો મત નહીં બગાડે. અને ગુજરાતની અંદર ત્રીજો પક્ષ કદી ચાલ્યા નથી. અહીંયા ચીમનભાઈ પટેલ પ્રાદેશિક પક્ષમાં નિષ્ફળ નીવડ્યા, શંકરસિંહજી વાઘેલા નિષ્ફળ નીવડ્યા, કેશુબાપા જેટલા મોટા ગજાના નેતા નિષ્ફળ નીવડ્યા. એટલે અહીંની પેટર્ન શરૂઆતથી રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ લડાઈ હોય છે, અને આ વખતે જે છે એ જ પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. છેલ્લા અઠવાડિયાની અંદર સીધી લડાઈ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થઈ ગઈ છે. અમારા માધ્યમથી આપ જનતાને શું મેસેજ આપવા માંગશો? છેલ્લો મારો આ સવાલ. હું તમારા માધ્યમથી જનતાને એ સેવા આપવા માંગુ છું કે મારો દરિયાપુર શાંત, સલામત, ભાઈચારો ને અમારો જે નારો અમે લઈને નીકળ્યા છે કે નફરત છોડો, ભારત જોડો, વો તોડેંગે હમ જોડેંગે, ઓર 15 વર્ષથી આ વિધાનસભા વિસ્તારને હિન્દુ મુસ્લિમ દલિત શીખ ઈસાઈ તમામ ભેગા મળીને
જોડ્યો છે. અમારો વિસ્તાર શાંત સલામત સમૃદ્ધ રહે, તમામને રોજગારી મળે, તમામના પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન હલ થાય, તમામને રોજગારી મળી રહે એ માટેના પ્રયત્નો રહેશે. જો જન આશીર્વાદથી અને ભગવાનની કૃપા રહી અને જો અમારી સરકાર થઈ તો બિલકુલ અમે ગબીરી બહુ માટે જે મારા મત વિસ્તારના લોકોના પ્રશ્નો સરકાર ન હોવાના કારણે અમે નથી ઉકેલી શકતા. જે રોજીરોટીના પ્રશ્નો છે, મોંઘવારીના છે, સૌથી મોટો પ્રશ્ન મોંઘવારીનો છે. એ પ્રશ્નોની પર કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ધ્યાન આપીને લોકોને જે છે એ ન્યાય આપશે, એમના પ્રશ્નોને વાચા આપશે. છેલ્લા 27 વર્ષથી ગુજરાત વિધાનસભાના દ્વાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બંધ હતા, એ દ્વાર ખોલવામાં આવશે અને ભાજપનો ભગવો ત્યાંથી હટશે અને કોંગ્રેસનો તિરંગો લહેરાશે અને ગુજરાત પણ જે છે આ વખતે એકજૂટ થઈને તમામ હિન્દુ મુસ્લિમ દલિત ઊંચી જ્ઞાતિ હોય નીચી જ્ઞાતિ હોય તમામ ત્રસ્ત છે. તમામ પ્રજા જે છે આ વખતે જે છે કોંગ્રેસને સમર્થન કરશે, અંડર કરંટ છે અને જ્યારે પરિણામ આવશે બધા ચોંકી ઉઠશે. આપ જોઈ રહ્યા છો કે મોદી સાહેબની સભા પર ધોરાજીમાં ફેલ થઈ, અમિત શાહ સાહેબની પર સભા ફેલ થઈ, રૂપાલા સાહેબની પર સભા ફેલ થઈ, એટલે લોકો અત્યારથી જ જાગવાર આપવાનો શરૂ કર્યો છે. અને ચૂંટણી આવતા આવતા, કેમ કે ચૂંટણી તો હજુ 2 દિવસથી જ શરૂઆત થઈ છે, હજુ અઠવાડિયા પછી તમે પોતે પણ તમારી નરી આંખે જોઈ શકશો કે આખું વાતાવરણ ભાજપ વિરુદ્ધનું છે. સભા ફેલ થઈ એના ઉપરથી મને એક વસ્તુ હજી યાદ આવી કે થોડા સમય પહેલા જ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે હતા ને ત્યારબાદથી ચર્ચા એ ચાલી કે વાસદાના ધારાસભ્ય અનંત પટેલે ઇન્વાઇટ કર્યા, તેમણે કહ્યું એટલા માટે 2 દિવસ બ્રેક લગાવીને રાહુલ ગાંધી ત્યાં આવ્યા. શું કોઈ બીજા નેતાએ ક્યારે ના કહ્યું, રાહુલ ગાંધી સાથે વાત નહોતી થઈ કે તમે ભારત જોડો યાત્રા કરતા અહીં ચૂંટણી ની મોસમ આવી ગઈ છે તો તમારે ગુજરાતમાં પણ આવવું જોઈએ, એવું કહેવાઈ રહ્યું છે. રિપોર્ટ્સ એવા વહેતા થયા છે કે અનંત પટેલે કીધું એટલા માટે આવી રહ્યા છે, કેટલી સચ્ચાઈ? ના, બિલકુલ આ વાત નથી. રાહુલજીને ખબર હતી કે ચૂંટણી હશે, આચારસંહિતા હશે અને એ સમયમાં અહીંયાથી નીકળવું એટલે બીજા પ્રોબ્લેમ્સ ઊભા થશે. એટલે રાહુલ ગાંધીજીએ ગુજરાતને નથી લીધું, હિમાચલ પ્રદેશને પણ નથી લીધું, પરંતુ અનંત પટેલ એ આદિવાસી સમાજનો અત્યારે દેશનો સૌથી મોટો લડાયક નેતા છે અને એ પક્ષના તમામ લોકો અમે એ બધા એને પ્રેમ કરીએ છીએ અને એ જે લડત આપે છે, જે વંચિતો માટેની જે લડાઈ લડે છે એના માટે બધાને સન્માન છે અને બધાને સન્માન છે. રાહુલ ગાંધીજીને પણ એમ હતું કે જ્યારે આ માણસ આટલી લડાઈ લડતો હોય, ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ એની પર હુમલો કરતા હોય, એનું માથું ફાડી નાખતા હોય, તોય ડર્યા વગર એ વ્યક્તિ આજે હજારોની આખું દક્ષિણની રાજનીતિ અનંત પટેલે બદલી નાખેલી છે. એટલે સ્વાભાવિક રીતે પક્ષ માટે કામ કરતો હોય તો એને સન્માન આપતા જોઈએ છીએ અને એ યુવા પણ છે અને લડાયક પણ છે, એટલે વિશેષ સન્માન આપીને રાહુલ ગાંધીજી એને ત્યાં ગયા છે, જેનાથી એની લડાઈને, વંચિતો શોષિતોની લડાઈને બળ મળે એ માટે, એનું પ્રોત્સાહન મળે, એને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી ત્યાં ગયા હતા, એ વાત બધા જાણી રહ્યા. કોંગ્રેસ પાર્ટીના અંદર અસંતોષ નથી ને નેતાઓ વચ્ચે? કોઈ આ વખતે અસંતોષ નથી. સૌથી સહેલાઈપૂર્વક આ વખતે ચૂંટણીઓમાં ટિકિટ આપવામાં આવી છે. ધારાસભ્યોની એન્ટી ઇન્કમ્બન્સી એ પણ કાપી નાખવામાં આવ્યા છે. કેમ કે કોંગ્રેસને એક જ લક્ષ્ય હતું કે ગયા વખતે થોડા અંતર રહી ગયા. લોકો એવું કહે છે કે ગયા વખતે આંદોલનોના કારણે છોટે સીટ આવી હતી, પરંતુ મિત્રોને હું કહેવા માગું છું કે ગયા વખતે આંદોલનો હતા, અત્યારે પ્રજા ત્રસ્ત છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઇમરજન્સી વખતે કોંગ્રેસથી બધા નારાજ હતા. કાડવાણીજી લખનૌ ગયા, ત્યાં એમણે જોયું કોંગ્રેસના જ હોર્ડિંગને કોંગ્રેસના જ બેનર લાગેલા હતા. એમણે કીધું કે સમગ્ર દેશમાં કોંગ્રેસની વિરોધ થાય છે, અહીંયા કેમ નહીં? ત્યારે એમણે ત્યાં કીધું કે ઇન્દિરા ગાંધીજી છે, લોકોની અંદર થોડો જે છે એમનો જે વિકરાળ સ્વરૂપ છે એનાથી લોકોને થોડું એ તો બહુ માયાળુ હતા. વિદેશીઓ સામે, પાકિસ્તાનની સામે મક્કમ હતા, 2 દિવસમાં પાકિસ્તાનના ભાગલા કરી દીધા હતા, પરંતુ લોકોને એવું હતું કે કદાચ કંઈ અમારી પર. એટલે અત્યારે લોકો ભારતીય જનતા પાર્ટીની જે કિન્ના ખોલીને રાત દીધી છે, ડરાવીને, ધમકાવીને, ઈડીથી, સીડીથી, ગુંડાઓથી. હવે મારા વિસ્તારની વાત કરું કે આ વિસ્તારમાં કોઈ દિવસ આવી રીતના જીપ લઈને લુખાવો ફર્યા નથી, બાઇકો લઈને લુખાવો ફર્યા નથી, ફરી રહ્યા છે. એટલે આપને કહું કે અહીંયા લોકોની અંદર એક ભય છે, એટલે ખુલીને બોલતા નથી, પરંતુ જ્યારે પરિણામો આવશે ત્યારે તમે જોશો કે જન આક્રોશ ફાટી નીકળવાનો છે. ખાલી ગરીબ પછાતોમાં નહીં, ઉચ્ચ જ્ઞાતિઓની અંદર પણ આક્રોશ છે. GST લઈને વેપાર ધંધા ઠપ છે, બેકારી છે, મોંઘવારી છે. એટલે લોકો જે છે એ એમનું મન બનાવીને મક્કમ બેઠા છે. આ સાયલેન્ટ મતદાતા છે, અંડર કરંટ આપણે દેખાઈ રહ્યું છે. અમે અમુક જગ્યા પહેલાં જતા તો અમને લોકો એન્ટ્રી પણ નહોતા આપતા, પરંતુ આજે લોકો સામેથી કહે છે કે સાહેબ ભાજપને કાઢો, થાક્યા. એટલે આજે જનાક્રોશ છે, ફાટવાનો છે. અને 27 વર્ષનું જે અમારું જે શાસન, જે ભારતીય જનતા પાર્ટીનું અમારા માથે થૂપી દેવાયું હતું એનો અંત બહુ નજીક છે. 8મી તારીખ કે ભારતીય જનતા પાર્ટીનો ડેથ વોરંટની તારીખ છે, એ દિવસે ભારતીય જનતા પાર્ટીનું જે છે એ ગુજરાતની અંદરથી વિદાય થશે અને એ ભારત દેશની વિદાયની એક શરૂઆત જે છે એ ગુજરાતથી થવાની છે.
तो आज चूंटणी नव नवा रंग जे छे गुजरात तक आपना सुधी पहोंचाड़तुं रहेशे अने नेताजीनो केवो छे मिजाज शुं कही रह्या छे अने ए पण जे एमनो अवाज छे ए पण आपना सुधी पहोंचाड़तुं रहेशे। अत्यारे दरियापुर विधानसभा बैठक थी बस आटलू ज, मने आपशो रजा, आप जोता रहो गुजरात तक। कैमरा पर्सन अनिल जयसवाल साथे सौम्या सिंह, अहमदाबाद। नमस्कार।